ચૌદ ડિસેમ્બરના ન્યૂઝ ચેનલ દ્વારા રાષ્ટ્રીય ઉર્જા બચત દિવસ પર ઉર્જાની બચત કઈ રીતે કરી શકાય તેના પર વિશેષ અહેવાલ રજૂ કર્યો હતો આગામી સમય વીજળીના ઉત્પાદનને લઈ કેવો આવી શકે છે તેના પર વીજ વિભાગના અધિકારીઓના મંતવ્ય જાણ્યા હતા એકવાર ફરી તમને યાદ અપાવી દઈએ કે હાલના સમયમાં વીજ ઉપકરણો દિવસે ને દિવસે વધી રહ્યા છે જેના કારણે વર્ષ દરમિયાન વીજળીની માંગ પણ વધી રહી છે જેની સામે સરકાર દ્વારા લોકો સૂર્ય વધે સોલા મેળવે તે માટે સબસીડી સહિતની યોજનાઓ અમલી બનાવવામાં આવી છે પરંતુ સરકારને હજુ જોઈએ તેટલી સફળતા આ યોજનામાં મળી નથી આજે પણ આરામપૂર્વક લોકો વીજ વિભાગ તરફથી મળતી વીજળીનો ઉપયોગ કરી વીજ વપરાશના નાણાં ચૂકવી રહ્યા છે આજે બીજા ભાગમાં અમે તમને થાનેરા સરકારી કચેરીમાં વીજ વપરાશ કેટલો થાય છે અને વર્ષ દરમિયાન આ કચેરીઓનું સરકાર કેટલું બિલ ભરે છે જેમાં ધાનેરા પ્રાંત કચેરી ધાનેરા મામલતદાર કચેરી જનસેવા કેન્દ્ર ધાનેરા તાલુકા પંચાયત થાનેરા નગરપાલિકા ધાનેરા પોલીસ ચોકી સહિત થાનેરા સરકારી દવાખાના બે વર્ષના વીજ વપરાશની માહિતી આપને આપી રહ્યા છે આ કચેરી પર સૌથી વધારે લોકોનો ઘસારો હોય છે જો કે વર્ષના ત્રણસો પાસઠ દિવસોમાંથી રજાના દિવસો બાદ કર્યા પછી વર્ષ દરમિયાન કેટલી વીજળીનો ઉપયોગ કરી કેટલી રકમ વીજ બિલની ચૂકવાય છે તેના પર નજર કરીએ તો વર્ષ દરમિયાન સૌથી વધારે વીજ વપરાશ કરતી કચેરીમાં ધાનેરા નગરપાલિકાનો સમાવેશ થાય છે ધાનેરા નગરપાલિકા દ્વારા વર્ષ બે હજાર ઓગણીસ તેમજ વર્ષ બે હજાર વીસ ઓક્ટોમ્બર માસ દરમિયાન કુલ વીજ બિલ બે લાખ છપ્પન હજાર ભર્યું છે આ જ રીતે ધાનેરા તાલુકા પંચાયત કચેરીએ બે લાખ વીસ હજાર ત્રણસો ને ચોત્રીસ ધાનેરા પ્રાંત કચેરી દ્વારા એક લાખ હજાર ચારસો ધાનેરા પોલીસ સ્ટેશન દ્વારા એક લાખ અડત્રીસ હજાર ચાર ધાનેરાના સરકારી દવાખાને બે વર્ષ દરમિયાન બે લાખ પિસ્તાલીસ હજાર ત્રણસો અને કેન્દ્રનું વીજ બિલ એક લાખ બાર હજાર છસો ને એંસી રૂપિયા ભરવામાં આવ્યું છે જેમાં સૌથી ઓછું બિલ ધાનેરાની મામલતદાર કચેરી દ્વારા ભરવામાં આવ્યું છે ધાનેરા મામલતદાર કચેરીના વીજ બિલની રકમ નેવ્યાસી હજાર રૂપિયા જેટલી થાય છે આ છે ધાનેરાની સરકારી કચેરીનું લાખોમાં આવેલું બિલ જો ગુજરાત સરકાર દ્વારા આ તમામ કચેરીઓને સોલર ઉર્જાથી જોડવામાં આવે તો સરકારના નાણાંની ઘણી મોટી બચત થાય તેમ છે સાથે સરકારી કચેરી પર થતો બિનજરૂરી વીજળીનો ઉપયોગ પણ બંધ કરવાની જરૂર છે એક વર્ષની રજાની કપાત કરી આ સાત કચેરીના વીજ બિલના આંકડા જોવામાં આવે તો જેમાં કોરોના વાયરસનું લોકડાઉન ગણીએ તો વર્ષ દરમિયાન તેર લાખ ઉપરની રકમ વીજ બિલમાં જાય છે ધાનેરા સહિત જિલ્લાની અન્ય કચેરીના વીજ વપરાશની તો વાત શું કરવી અમારો એક જ સંદેશ કે વીજળીની બચત કરો વગર ગામે પંખા ટ્યુબલાઇટ બંધ રાખો અને એર કન્ડિશનનો ઉપયોગ ટાળો જેથી સરકારી નાણાંની બચત થઈ શકે